નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. ભુજના વીડી સર્કલ નજીકથી મળ્યો યુવાનનો મૃતદેહ. વરસાદી નાળામાંથી મળેલા કંકાલને પીએમ માટે ખસેડાયો જામનગર. હત્યા કરીને યુવાનને નાળામાં ફેંકી દેવાની આશંકા. ભુજમાં ગત રાત્રિ અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો. ભુજથી 15 કિલોમીટર દૂર નોંધાયો 3.7ની તીવ્રતાનો આંચકો. લોકોએ કંપન અનુભવતા ઘરની બહાર દોડ્યા. ગાંધીધામમાં બાળમજૂરી નાબૂદ કરવા પર સેમિનાર. કચ્છના પ્રભારી મંત્રીએ ખુલ્લો મૂક્યો કાર્યક્રમ. બાળમજૂરીને સદંતર નાથવા રાજ્ય સરકાર સજ્જ. ને નવરાત્રી પૂર્વે સરહદી કચ્છ જિલ્લાના ખેલૈયાઓમાં થનગનાટ. ગરબા બનાવનાર કારીગરો બન્યા વ્યસ્ત. ટ્રેડિશનલ વસ્ત્રો અને ડાન્સિસ ક્લાસમાં યુવાનોની ધૂમ. ગાંધીધામની એક પેઢીએ છેલ્લા 2 વર્ષ દરમિયાન આયાતી માલનું બિનઅધિકૃત રીતે વેચાણ કરતા વાણિજ્ય વેરા નિરીક્ષક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ફરિયાદી વિદ્યુત લલિત પરમારે, ઓમ શાંતિ ટ્રેડર્સના ઓનર શ્રીમતી કોમલ પ્રવીણભાઈ જૈન તેમજ પ્રવીણભાઈ જેઠમલ જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તારીખ 24 ફેબ્રુઆરી 2014 થી 1 સપ્ટેમ્બર 2016 દરમિયાન વાણિજ્ય વેરાના ખોટા નોંધણી નંબર મેળવીને આયાતી માલનું ખોટા બિલ બનાવીને વેચાણ કર્યું હતું. વિદેશી માલ મંગાવીને આંતરરાજ્યમાં વ્યવહારો દર્શાવીને ખોટા બિલો બનાવી સરકારની વેરા યોજનાને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. વાણિજ્ય વેરા વિભાગ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ આ પેઢી દ્વારા જે લોકો સાથે વ્યવહારો કરાયા હતા તેના પર વેટ વિભાગે સર્વે હાથ ધર્યો હતો, જેમાં 29 જેટલા વેપારીઓ વાણિજ્ય વિભાગની કચેરીના ઝપટે ચડ્યા હતા. લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા આ વેપારીઓ પર વેટના દરોડા પડતા ઔદ્યોગિક નગરીમાં ચકચાર મચી ગઈ હતી. વેટ વિભાગે હાથ ધરેલી સર્વે કામગીરીમાં મોટી વેટ ચોરી સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્ય સરકારે વધુ 2 IAS અધિકારીઓની બદલી કરી છે, સાથે કચ્છના જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને પણ બદલવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા અનિલ ઉનિયલને સોમનાથ જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે બદલવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છના ભૂસ્તરશાસ્ત્રી તરીકે એવી અકોલકરની નિમણૂક કરવામાં આવી છે. તો IAS ઓફિસરોની બદલીમાં જામનગરના મ્યુનિસિપલ કમિશનર અને અગાઉ કચ્છ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવનાર હર્ષદ પટેલને ભાવનગરના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે ભાવનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા BN પાનીને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. શહેરના સતત ધમધમતા એવા વીડી સર્કલ નજીકના વરસાદી નાલા નીચેથી હત્યા કરાયેલ હાડપિંજર મળી આવતા ચકચાર મચી ગઈ છે. વીડી હાઈસ્કૂલ નજીકના નાલા નીચેથી હત્યા કરાયેલ પુરુષનો મૃતદેહ મળતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિકેથી પોલીસે હાડપિંજર કબજે લઈને મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ આદરી છે. વરસાદી નાળામાંથી મળેલ કંકાલને PM માટે જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઈ હતી. તો પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભવાનીપરામાં રહેતા ઇકબાલ મોહમ્મદ ઉડપોત્રાએ તેમના જ ભાઈ ઇમ્તિહાઝ મોહમ્મદ ઉડપોત્રાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે, જેને આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા 3 ઇસમોએ ગત 25 ઓગસ્ટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર કડી પોલીસને મળી શકી નથી. હાડપિંજર જે સ્થળેથી મળી આવ્યું છે તે સ્થળે બી ડિવિઝન PIMJ બોક્સા સહિતનો સ્ટાફ ધસી ગયો હતો અને પંચનામું કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તો હદબાગી યુવાનને કઈ રીતે મોતને ઘાટ ઉતારી દેવાયો તે જાણવા મૃતકની લાશનું PM કરાવવા જામનગર મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે જ રાપરના નંદાસર ગામે આડા સંબંધો મુદ્દે પ્રેમીએ પ્રેમિકાના પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી, ત્યારે આજે ફરી ભુજ શહેરમાં હત્યા કરાયેલ યુવાનનું હાડપિંજર મળી આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ ભૂકંપ ઝોન 5 વિસ્તારમાં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ છેલ્લા 1.5 દાયકાથી સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. તેવામાં ગત રાત્રિએ ભુજ નજીક 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. ગઈકાલે વહેલી સવારે પૂર્વ કચ્છના ધોળાવીરા નજીક 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયા બાદ ગત રાત્રિના 12:15 આરસામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો જિલ્લા મથક ભુજ નજીક નોંધાયો હતો. રાત્રે 11:45 ભુજથી દક્ષિણ પૂર્વ દિશામાં 15 કિલોમીટરના અંતરે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની અસર ભુજ માધાપરમાં પણ અનુભવાઈ હતી.
રાત્રિના આવેલા જોરદાર આંચકાને કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા। ખાસ કરીને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને આંચકાનો અનુભવ વધુ થયો હતો। ભૂકંપનો આંચકો આવતાની સાથે રાત્રે જ લોકોએ એકબીજાને ફોન કરીને આંચકાની વિગતો જણાવી હતી, તો અનેક એપાર્ટમેન્ટના લોકો ભયના માર્યા સોસાયટીઓમાં એકત્રિત થઈ ગયા હતા। જ્યારે ગત રાત્રિના 2:30 વાગ્યાના આરસામાં રાપરથી 17 કિલોમીટરના અંતરે 1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। ગઈકાલે દિવસ દરમિયાન 4 આંચકાઓ નોંધાયા બાદ રાત્રિના પણ વધુ 2 આંચકાઓ ગુજરાત સિસ્મોલોજી વિભાગની કચેરીમાં દર્જ થયા હતા। સરહદી કચ્છ જિલ્લામાં એસીબી બોર્ડર રેન્જ એકમનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં અધિક નિયામકે આજે બોર્ડર એકમમાં આવતી એસીબી કચેરીના પીઆઈ સાથે બેઠક યોજી હતી। રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિક નિયામક હસમુખ પટેલે પૂર્વ કચ્છ ગાંધીધામ એસીબી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું। ત્યારબાદ ભુજ પશ્ચિમ કચ્છ એસીબી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું। એસીબીના અધિકારીઓ સાથે ભુજ ખાતે બોર્ડર એકમ કચેરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં લાંચના વધુમાં વધુ કિસ્સાઓ શોધી કાઢવા પર ભાર મુકાયો હતો। આ બેઠકમાં મદદનીશ નિયામક બોર્ડર એકમ ભુજના એચબી ઝાલા, ભુજ પશ્ચિમ કચ્છ એસીબીના પીઆઈ બીજે ચૌધરી, ગાંધીધામ પૂર્વ કચ્છ એસીબી પીઆઈ સીજે સુરેજા, બોર્ડર એકમ ભુજના ફિલ્ડ પીઆઈ અને પાલનપુર એસીબી કચેરીના ચાર્જમાં રહેલા એચએમ કણસાગરા, પાટણ એસીબીના પીઆઈ પીજે ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દલિતોને લગતા એટ્રોસિટીના કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે ભુજ સહિત રાજ્યમાં કુલ 16 વિશેષ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય રાજ્યના કાયદા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। રાજ્યના કાયદા વિભાગના પરિપત્ર મુજબ કચ્છના મુખ્ય મથક ભુજ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, આણંદ, પાલનપુર, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ સિટી સિવિલ કોર્ટ મધ્યે એટ્રોસિટીના કેસ અંગે વિશેષ કોર્ટ શરૂ કરાશે, જેનો પ્રારંભ 1 ઓક્ટોબરથી કરવામાં આવશે। આ કોર્ટમાં સરકારી વકીલની પણ નિમણૂક કરાશે। ઉલ્લેખનીય છે કે આ વિશેષ કોર્ટની સ્થાપનાથી એટ્રોસિટીના કેસોનું ઝડપી નિરાકરણ લાવી શકાશે। ગત 13 સપ્ટેમ્બરે બકરી ઈદના રાત્રિ દરમિયાન એસજી હાઈવે પરથી પસાર થતા મુસ્લિમ યુવાનોને કેટલાક અસામાજિક તત્વોએ માર માર્યો હતો। આ ઘટનાને વખોડી કાઢી ભુજ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવાયું હતું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। ગૌ હત્યાના નામે કહેવાતા ગૌ ભક્તો દ્વારા મુસ્લિમ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત થતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। ત્યારે બકરી ઈદના અમદાવાદમાં બનેલી અમાનુષી ઘટનાને વખોડી કાઢીને જવાબદારોને કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ મુદ્દે ભુજ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલી યોજીને એસપી તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ ગૌરક્ષકના નામે કોમી હિંસા ભડકાવનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ હતી। 13 તારીખે ઈદના દિવસે જે તથાકથિત ગૌરક્ષકો છે એમના દ્વારા જે એક બીફના નામે ગુંડાગીર્દી કરી અને એક નિર્દોષ મુસલમાનની હત્યા કરવામાં આવી છે, એ મુદ્દા ઉપર અમે આવેદનપત્ર આપ્યા છે અને હું તમારા માધ્યમથી ગુજરાત સરકારને અને ભારત સરકારને અપીલ કરું છું કે આ કોણ છે? આ ગૌરક્ષકો જે રોડ ઉપર ફરી રહ્યા છે એ પ્રશાસન છે? હમણાં એક નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે ભાઈ 80% ગૌરક્ષકો બોગસ છે, તો આ 20% ગૌરક્ષકો કોણ છે? એ પ્રશાસન છે, અને પ્રશાસન છે તો એમની જાદી અમને આપો તો અમને ખ્યાલ પડે કે ખરેખર ગૌરક્ષકો કાયદેસર છે કે રોડ ઉપર ગુંડાઓ ફરી રહ્યા છે। મુસ્લિમ સમાજ ચોખ્ખી અપીલ કરે છે કે મશીનો દ્વારા કે ઇન્સાનો દ્વારા ગાયની કતલ ન થાય, કોઈના ધર્મની લાગણી ન દુભાય, સાથોસાથ મુસ્લિમ સમાજની ઇસ્લામની શરિયત છે કે બીજાના મા બહેનની ઇજ્જત કરો અને તમારી મા બહેનની સામે આંખ ઊંચી કરે અને હાલકમાંથી જાન કાઢી લ્યો, કોઈ અમારી મા બહેન વિશે બોલે એ અમારાથી જરાય સહેન નહીં થાય અને એ પોતાની જાનની તૈયારી રાખી દે કે મુસ્લિમ સમાજ સહેન કરીને બેસી નહીં જાય। મુસ્લિમ સમાજ તમામની મા બહેનની ઇજ્જત કરે, કોઈની મા બહેન સાથે છેડખાણી ન કરે અને લવજિયાત અમારા ઉપર ખાલી ખોટી બદનામી કરવામાં આવે છે, શરિયતમાં આની કોઈ જગ્યા નથી। કચ્છના પ્રભારી મંત્રી તેમજ ગુજરાતના રમતગમત, પ્રવાસન, સાંસ્કૃતિક તેમજ યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આજે કચ્છ જિલ્લાના પ્રવાસે આવ્યા છે, ત્યારે કચ્છમાં તેમનું અદકેરું બહુમાન કરવામાં આવ્યું હતું। સવારે ગાંધીધામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળમજૂરી પ્રથા અંગેના જનજાગૃતિ સેમિનારને તેમણે ખુલ્લો મૂક્યો હતો। સરકાર દ્વારા રાજ્યવ્યાપી બાળમજૂરી નાબૂદ કરવા અંગે ચુસ્ત અમલીકરણ થાય તે માટે ઔદ્યોગિક મથક ગાંધી
ગાંધીધામ માં જનજાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે ગુજરાત દેશ નું વિકાસ મોડેલ બન્યું છે. ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હાલ સમગ્ર દેશ નું નેતૃત્વ કરી રહ્યા છે અને ગુજરાત ને એક આદર્શ રાજ્ય તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત માં બાળમજૂરી ના કિસ્સાઓ સામે આવે તે શરમજનક કહી શકાય, ત્યારે બાળમજૂરી ને સદંતર રીતે દામવા માટે ગુજરાત સરકાર સજ્જ હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બાળમજૂરી નાબૂદ કરવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે અને બાળમજૂરી કરાવનારને 2 વર્ષની સજા તેમજ 50,000 નો દંડ ફટકારવાની જોગવાઈ પણ કાયદામાં છે. ત્યારે આ નિયમોનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓને પણ સજ્જ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચાઇલ્ડ લેબર પ્રાઇવેટ લિમિટેડ નાબૂદી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂવીનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. તો પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી મારફતે રાઇટ ટુ એજ્યુકેશન અંગેની માહિતી પણ અપાઈ હતી. સેમિનારમાં પ્રોબેશન ઓફિસર, સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જુવેનિયલ જસ્ટિસ એક્ટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્યો તારાચંદ છેડા, નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, ગાંધીધામના નગર અધ્યક્ષા ગીતાબેન ગણત્રા, મધુકાંત શાહ, લક્ષ્મીબેન મહેશ્વરી, ડીડીઓ સીજે પટેલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, કાસેજના ડીસી ઉપેન્દ્ર વશિષ્ઠ સહિતના અધિકારી પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે સામાજિક કલંક છે એને મિટાવવા માટે, બાળમજૂરીને મિટાવવા માટે નો ભેખ લીધો છે અને ભેખના ભાગરૂપ દરેક જિલ્લામાં, દરેક તાલુકાની અંદર આના ઘનિષ્ઠ પ્રયાસો થવાના છે. પ્રયાસના ભાગરૂપ આ કાર્યક્રમ છે. 14 વર્ષથી નીચેના જે કોઈ બાળકો હોય એ બાળકોને વ્યવસાયની અંદર, મજૂરીની અંદર ધકેલી દેવામાં આવે છે સામાજિક કારણોસર. એમાં સમાજની, સમાજનો પણ અમે સહકાર માગીએ છીએ. સમાજે આવા નાના બાળકો પાસેથી કોઈ કામ લેવા ન જોઈએ, એવો નોકરીએ રાખવા ન જોઈએ, અને જો જાણ થાય કોઈપણ નાગરિકને તો એમણે પણ એ બાબતની જાણ તાત્કાલિક આ લાગતા વળગતા વિભાગને કરવી જોઈએ, 108ને કરવી જોઈએ, 100ને કરવી જોઈએ, પોલીસને કરવી જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી આ વાત એમના સુધી પહોંચાડવી જોઈએ. કારણ કે આ નાના નાના બાળકોની ઉંમર છે ભણવાની, અને દેશનું ભાવિ બાળકોના હાથમાં હોય ત્યારે આ બાળકોની રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એમને ભણાવવાની, એમને રાખવાની જવાબદારી પણ આ સરકારે લીધી છે, ત્યારે આ વિભાગે જે આ સુંદર કાર્યક્રમ યોજ્યો છે. સવારે ગાંધીધામમાં બાળમજૂરી નાબૂદી અંગેના સેમિનારમાં હાજરી આપ્યા બાદ કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જિલ્લા મથક ભુજ ખાતે હાજરી આપી હતી, જેમાં કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ તેમને આવકાર અપાયો હતો. બેઠકમાં ખાસ કરીને કચ્છમાં કઈ રીતે વિકાસની તકો રહેલી છે તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ભુજિયાની તળેટીએ ચાલતા સ્મૃતિવન અંગે તેમણે માહિતી મેળવી હતી. તો હજુ પણ પ્રવાસન ક્ષેત્રે કચ્છમાં કઈ રીતે વિકાસ થઈ શકે તેના પર ચર્ચા કરાઈ હતી. તો પાણીની સમસ્યા અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો અને નર્મદાના 1 મિલિયન કર ફીટ પાણી માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ છે તેની પર તેમણે ચર્ચા કરી હતી. લોકલાડીલા વડાપ્રધાન માનનીય મોદીજીનું વહાલું કચ્છ છે. પહેલી વખત આવ્યો છું, મારે કચ્છના તમામ લોકોની દાદ દેવી જોઈએ કે કોઈ મુદ્દો જ રજૂ નથી કર્યો. એમની આંખોમાં નિરંતર પ્રેમની વર્ષા થઈ છે. સંસ્કાર જે આ નગરના છે, આ ભુજના છે, એ દેખાયા છે. ખૂબ પ્રેમભર્યું સ્વાગત લોકોએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે. મને જે મનમાં થાય છે તે કે માનનીય મોદીજીએ જે ભુજિયા ડુંગરની બાબતમાં ખૂબ સુંદર કાર્યવાહી કરી રહ્યા છે એના સંદર્ભમાં પણ કેટલીક વાત થઈ. એમાં એડિશનલી શું થઈ શકે એની પણ ચર્ચા માનનીય સાંસદ વિનોદભાઈ સાથે થઈ. સારું કચ્છમાં શું બીજું કરી શકાય, પાણી માટેની તો યોજનાનું ગઈકાલે જ હજુ પાસ કર્યું છે, આપ સૌ સુધી એ વાત પહોંચી છે. અત્યાર સુધી કચ્છમાં જે કંઈ નથી થયું
પાછલી સરકારોમાં એ તમામ કરવા માગીએ છીએ. ઘણા જ કામો પાણીના હોય, ઇન્ડસ્ટ્રીને લગતા હોય, લોક સમસ્યાને લગતા હોય, રમતગમતના મેદાનના સંદર્ભમાં હોય, આ બધા જ કાર્યો. દેશના છેવાડાના ગામડાઓ સુધી ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને પહોંચતો કરવા માટે મોબાઇલ વાહનનું આજે લોકાર્પણ કરાયું હતું. ભારત સરકારના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા હેઠળની સેવાઓની માહિતીથી લોકોને આ મોબાઇલ વાહન દ્વારા અવગત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સુવિધાનો પ્રારંભ સાંસદ વિનોદ ચાવડા તેમજ DDO CJ પટેલ દ્વારા કરાયો હતો. આ મોબાઇલ વાહન ડિજિટલ ઇન્ડિયાની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવીને ગામડાના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે ઓનલાઇન મેળવી શકાય તેની જાણકારી આપશે. ભુજથી આજે પ્રસ્થાન કરવામાં આવેલી આ મોબાઇલ વાહન સેવાનો લાભ બન્નીના ગ્રામ્ય વિસ્તારોમાં અપાયો હતો. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અપાતી માહિતીમાં આ મોબાઇલ વાહન દ્વારા જન્મ મરણ નોંધણી, જમીનના દસ્તાવેજો, પરીક્ષા પરિણામ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, મનરેગાનું ચૂકવણું, પાણી, વીજળી, ટેલિફોનના બિલો, રેલવે ટિકિટ ઉપરાંત નાણાકીય સેવાઓમાં જનધન યોજના, વીમા યોજના તેમજ બેન્કિંગ ક્ષેત્રને લગતી સેવાઓની માહિતી આપવામાં આવશે અને લોકો કઈ રીતે આ યોજનાઓનો લાભ ઓનલાઈન મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવશે. સૌ ગ્રામ્ય ક્ષેત્રે લોકો ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ઈ દ્વારા સાથે જોડાય, ઓનલાઈન પોતાનો વ્યવહાર કરી શકે. આવી અનેક યોજનાઓ અને સુવિધાઓ ડિજિટલ ઇન્ડિયા યોજના અંતર્ગત જ્યારે મૂકવામાં આવી છે અને એના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર કચ્છની અંદર પણ આ વેન છે 20 દિવસ કરતાં વધારે સમયમાં ગ્રામ્ય લેવલે સુધી ગ્રામ લોકોને અવગત કરીને કચ્છ જિલ્લાની અંદર પણ ગ્રામ પંચાયતો અને લોકો આ સુવિધાનો લાભ લે અને દેશના વડાપ્રધાનશ્રીની કલ્પના અને સ્વપ્ન છે કે જ્યારે 21મી સદી એક ઇન્ટરનેટની સદી ગણવામાં આવે છે ત્યારે ભવિષ્યની પેઢી આનાથી ક્યાંય અવગત ન રહે, ક્યાંય છૂટી ન જાય અને એ સંદેશા સાથે આજે કચ્છ જિલ્લાની અંદર પણ આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત સમગ્ર દેશમાં, સમગ્ર દેશના ગામડાઓ ડિજિટલ ઇન્ડિયા બને એના માટેની પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવાની થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડવાનું થાય. એ ક્ષેત્રે દરેક રાજ્ય સરકારો પોતપોતાની રીતે પણ કામ કરી રહી છે અને આગળ વધી રહી છે. એ અનુસંધાને પ્રજાને ડિજિટલ ઇન્ડિયા શું છે એનાથી માહિતગાર કરવા માટે આજે કચ્છ જિલ્લાના ભુજ ખાતે આપણા ભારત સરકારશ્રીના ડિજિટલ ઇન્ડિયાની વેન આવી છે અને આ વેન છે એ સમગ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારમાં પણ ફરશે અને લોકોને આ ડિજિટલ ઇન્ડિયાનો લાભ કઈ રીતે લઈ શકાય, ડિજિટલ ઇન્ડિયા શું છે એની માહિતી પૂરેપૂરી પાડવામાં આવશે. અને ખાસ કરીને હેતુ ડિજિટલ ઇન્ડિયા એટલે કે ટોટલી ઇન્ટરનેટ માટેની સુવિધાઓ ગ્રામ્ય સ્તરે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું અને સામાન્ય માણસ ઘેર બેઠા એટલે ગામડે પોતાના કોઈપણ પ્રકારનો લાભ લેવો હોય એ ઘર બેઠા લઈ શકે એનો મૂળ હેતુ છે. કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા ઉરીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તો કચ્છ જિલ્લા શિવસેના દ્વારા પણ પાકિસ્તાની ધ્વજનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં બનેલી ઘટનાને પગલે સમગ્ર દેશને આઘાત પહોંચ્યો છે. ઉરીની ઘટનામાં શહીદ થયેલા જવાનોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલી મહમદ જતની આગેવાની હેઠળ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. તો આ તરફ કચ્છ જિલ્લા શિવસેના દ્વારા પાકિસ્તાની ધ્વજનું દહન કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. પાકિસ્તાન દ્વારા આચરાતી નાપાક હરકતને પગલે રોષે ભરાયેલા શિવ સૈનિક ઉપરાંત VHP, નિવૃત્ત ફોજીઓ તેમજ અન્ય રાષ્ટ્રપ્રેમીઓએ આ કાર્યક્રમ યોજીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્ધ છેડવા જાહેરાત કરાય તેવી પ્રતિક્રિયા આપી હતી. આપણા ભારતના વીર જવાનો જે કાશ્મીરના ઉરી મુકામે શહીદ થયા એના શોકમાં એમની કાર્યોને બિરદાવવા માટે અને આ જે નાપાક દેશ જે હરકત કરી રહ્યો છે એને શાનમાં લાવવા માટેનો એક નવતર પ્રયોગ, નવતર કાર્યક્રમ એ વીર જવાનોને શ્રદ્ધાંજલિ
અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના પુત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. છેલ્લા 70 વર્ષથી જે ભારતને જે કનડગટ થઈ રહી છે એની અંદર એક આ મોટું કલંક છે પાકિસ્તાન માટે, અને પાકિસ્તાને જે કાયરાના જે હરકત કરી છે એને આજે કચ્છ નહીં આખો હિન્દુસ્તાન આજે એને વખોડે છે. નરેન્દ્રભાઈ મોદીને એવું અહીંયાથી કહેવું છે કે જલ્દ ને જલ્દ યુદ્ધ જાહેર કરે અને આવી જે કારમાં જે બની રહ્યા છે શહીદો, આપણા વીરો શહીદ થઈ રહ્યા છે તો એ આવનારા દિવસોમાં શહીદ ન થાય અને સામેવાળાને એક કરારો જવાબ આપે એવી અમારી અહીંયાથી માંગણી છે. કચ્છી ભાષાના સંવર્ધન માટે તેમજ કચ્છી સાહિત્ય સર્જનના વિકાસ માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરાઈ હતી, જેમાં કચ્છી ભાષાના વિકાસ માટે યોગદાન આપનાર સર્જકોની પીઠ થાબડવાનું કામ પણ અકાદમી દ્વારા થયું છે. ત્યારે જિલ્લાના 5 કચ્છી સર્જકોને આજે ગૌરવ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલા સન્માન સમારોહમાં કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરાયા હતા. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2005થી આ સન્માન શ્રેષ્ઠ સર્જકોને આપવામાં આવે છે, જેમાં વર્ષ 2010-14 સુધીના ગૌરવ પુરસ્કાર આજે અર્પણ થયા હતા, જેમાં જયંતિ જોશી શબાબ, ડોક્ટર વિશનજી નાગડા, રવિ પેથાણી તિમીર, ગૌતમ જોશી અને હરેશ દરજી કસ્ભીને આ વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ અગાઉ વર્ષ 2005માં પ્રથમ ગૌરવ પુરસ્કાર પ્રતાપરાય ત્રિવેદીને એનાયત થયો હતો. ત્યારબાદ ક્રમશઃ માધવ જોશી અશ્ક, તેજપાલ ધારશી શાહ, કવિ તેજ, કવિ વ્રજ ગજકંદ તેમજ નારાયણ જોશી કારાયલને ગૌરવ પુરસ્કાર અર્પણ કરાયા હતા. ત્યારે આજે કચ્છના વધુ 5 શબ્દના સાધકોને જિલ્લા પંચાયત ખાતે સન્માનિત કરવામાં આવતા કચ્છી સાહિત્ય જગત માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો હતો. ગૌરવ પુરસ્કાર એનાયત કરવાની સાથે વર્ષ 2012-15 સુધી લખાયેલા શ્રેષ્ઠ 19 પુસ્તક પુરસ્કાર અર્પણ કરાયા હતા. કચ્છી ભાષાના 5 સાહિત્યકારોને વર્ષ 2010-2014 ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. મને 2013નો ગૌરવ પુરસ્કાર મળ્યો છે અને ગૌરવ પુરસ્કાર એટલે મળ્યું છે કે આપણી બાબાની બોલી કચ્છીમાં જે લોકો કામ કરે છે વર્ષોથી એની સેવાને બિરદાવવામાં આવી છે. હું મારી કચ્છી ભાષામાં તમને વાત કરું તો મુજી કચ્છી ભાષા, અસાંજી કચ્છી ભાષા જેકો બર ડીને વારી આ ઈ કચ્છ જી પ્રજા આ કચ્છ જી પ્રજા જો અવાજ આ કચ્છ જી પ્રજા અસાંકે જોકો આસે ટેકો ડને આ એટલે અસી લખી શક્યા આયું. અસાંજો સાહિત્ય આ ઈ કચ્છ જી એકડી જબાન આ કચ્છી ભાષા એકડી એડી ભાષા આ જોકો વિશ્વ સ્તરે બોલાય હતી. મુંબઈ વનો, કચ્છ વનો, જામનગર વનો કચ્છી પાકે મળતો ઈ કચ્છી ભાષાનું સન્માન થઈ રહ્યું આ. સ્વાભાવિક છે કે લાગણી બે તરફની છે. એક લાગણી સ્વાભાવિક રીતે કોઈ પણ એવોર્ડ મળે ત્યારે આનંદની લાગણી હોય છે, પરંતુ બીજી લાગણી એ છે કે જ્યારે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે ત્યારે નમંતી ફલિનઃ વૃક્ષા એટલે કે મારામાં વિનયનો ભાવ દાખલ થાય, કોઈ પણ જાતનો અહંકાર પેદા ન થાય, અને ખાસ કરીને જે લોકોને કારણે મને આ એવોર્ડ મળ્યો છે એટલે કે જનસામાન્યની અંદર જઈને મેં આ સાહિત્યની સાધના કરી છે, વર્ષો સુધી કરી છે. મારી જે લાગણીઓ છે એમાં મેં એવો પણ એક પ્રયાસ કર્યો છે કે કચ્છી ભાષામાં કવિઓ સાહિત્યકારોનું એક વિશાળ સંમેલન થાય, એમની જે કોઈ કૃતિઓ હોય એને પ્રિન્ટ કરવાની વાત હોય તો એ માટેની પણ વ્યવસ્થામાં એકેડમી તરફથી અમે એક પ્રયાસ કરીશું. કચ્છના લોકોનો જે પ્રેમ છે, જે ભાવ છે, જે આદર છે, એટલો બધો આનંદ થયો છે કે મારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી વિનોદભાઈ અને અમારા વિભાગના એકેડમીના વડા શ્રી ઝા સાહેબ, મારે એમનો આભાર માનવો જોઈએ કે એમણે આ કાર્યક્રમ માટે મારે આગ્રહ રાખ્યો કે આપ કચ્છમાં આવો અને આ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત રહો. મને ઘણું જાણવાનું મળ્યું છે, ઘણું શીખવાનું મળ્યું છે કચ્છમાં. હું સર્વેનો આભાર માનું છું. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીઓ બંધ થાય અને નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ ન અપાય તે માટે મહત્વની બેઠક મળી હતી. સનાતન હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા આજે ભુજમાં મહત્વની બેઠક યોજાઈ હતી. કચ્છમાં વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજન માટે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં વિવિધ સમાજ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે.
नवरात्रि दरमियान माथे तिलक करीने तेमज गौमूत्रनो छंटकाव कर्या बाद ज प्रवेश आपवानी प्रथाने आ वर्षे पण आगळ वधारवामां आवशे। आ उपरांत नशायुक्त हालतमां आवता कोईपण लोकोने नवरात्रिमां प्रवेश नहीं अपाय। उपरांत मोटा शहेरोमां थती धंधादारी नवरात्रिओ बंध करवानी मांग उठी छे। आ अंगे कलेक्टर ने पण रजूआत करीने कोमर्शियल नवरात्रि बंध करावानी मांग करवामां आवशे। हिंदू संगठने उपाड़ेली आ मुहिम ने जिलाना 59 समाज द्वारा समर्थन करायुं छे। तो अंजार में एक पण कोमर्शियल नवरात्रि आ वर्षे नहीं थाय। भूज खाते आज योजायेली बैठक में भील समाज, माहेश्वरी समाज, समस्त ब्रह्म समाज, भानुशाली समाज, क्षत्रिय मोची समाज द्वारा समर्थन करायुं हतुं। नवरात्रि दरमियान युवतीओनी थती छेड़ती तेमज अन्य घटनाओं माटे खानगी नवरात्रिओ जवाबदार छे तेवो मत आ बैठक में व्यक्त करायो हतो। त्यारे कोमर्शियल नवरात्रिओने कारणे गया 12 महीनामां 40 जेटला लव जेहादना किस्साओ सामे आव्या छे। आवा बनावो अटकाववा माटे तेमज नवरात्रि दरमियान बहेन दीकरीओनी सुरक्षा माटे खास हेल्पलाइन नंबर जाहेर कराया छे। आ उपरांत नवरात्रि दरमियान पेट्रोलिंग माटेनी जवाबदारी शिवसेना द्वारा स्वीकारवामां आवी छे। हेल्पलाइन नंबर देवा पाछळनो कारण के क्यांय पण बहेन दीकरी जारे एकली होय त्यारे एने तकलीफ पड़े के कोई नवरात्रिमां पण एनी छेड़ती हिंदू के विदर्भी कोईना द्वारा पण थाय तो अमारी टीम विश्व हिंदू परिषद अने हिंदू युवा संगठननी टीम एने मदद करवा सदाय तत्पर रहेशे। एना माटे आपणे आ हेल्पलाइन नंबर आप्या छे। अत्यारे जे विदर्भ मुक्त नवरात्रिनो अमारो कॉन्सेप्ट छे एमां आप जाणो छो कि दिवसे ने दिवसे अर्वाचीन गरबीओ जे माताजीनी भक्ति अने उपासनानो पर्व छे ए ओछू थतुं जाय छे अने कॉमर्शियल गरबीओ थती जाय छे। एना कारणे सामाजिक दूषणो वधता जाय छे। बेन दीकरीओनी इज्जत सलामत रही नथी। હમણાં છેલ્લા થોડા સમય પહેલાં પેપરમાં વાંચ્યું હશે કે 6,500 યુવતીઓ હિન્દુ સમાજની ગુમ થઈ ગઈ છે, કંઈ અતોપતો નથી। આવા દૂષણો ન થાય માટે અમારું વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ ભેગા મળી અને અમે આ મુહિમ ચલાવી છે વિધર્મ મુક્ત નવરાત્રિ। એમાં કોમર્શિયલ નવરાત્રિ બંધ થઈ જાય, નવરાત્રિમાં કોઈ વિધર્મી આવો ન જોઈએ। નગર ગરબીઓ, શેરી ગરબીઓ જે પુરાણી સંસ્કૃતિ હતી આપણી એ ચાલુ રહે, જેનાથી મા બાપ અને વડીલોને એમ થાય કે અમારા સંતાનો, અમારી દીકરીઓ, અમારી માતાઓ નજર સામે રમતી હોય, કોઈ જાતનો ભય ન રહે, એના માટે અમારું આ મુહિમ છે। જમ્મુ કાશ્મીરમાં ઉરીમાં આતંકવાદીના હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સ્મરણાંજલિ અપાઈ હતી। શહેરના અમીસર કાંઠે પસ્તી ગ્રુપ, કચ્છ સંગીત એસોસિએશન, ફોટોગ્રાફર એસોસિએશન તેમજ પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા શહીદ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું। શહીદોને વીરાંજલિ આપવાના કાર્યક્રમના પ્રારંભે પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને ભારત માતાને વંદન કરાયું હતું। તો દેશભક્તિના અને શહીદ દિનને લગતા ગીતો રજૂ કરીને શહીદોને સ્મરણાંજલિ અપાઈ હતી। આ પ્રસંગે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધી, એસપી મકરણ ચૌહાણ, આર્મીના બ્રિગેડિયર શ્રી સિંઘ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજા, ભુજ શહેર ભાજપ નવીન લાલન, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, સરકારી વકીલ કેસી ગોસ્વામી સહિતના અધિકારી, પદાધિકારીઓ તેમજ શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉમટીને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। નવરાત્રિની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છભરમાં નવલી નવરાત્રિની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે। તો આજે જોઈશું નવરાત્રિ સ્પેશિયલ ખાસ અહેવાલો। નવરાત્રિમાં સૌ પ્રથમ આદ્યશક્તિમાં જગદંબાના ગરબાની વાત કરીશું। આગામી 1 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગરબા બનાવતા મુસ્લિમ કારીગરો દ્વારા માટીને ઘાટ આપીને નાના મોટા ગરબાઓ તેમજ દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે। તો જોઈએ કઈ રીતે આ કારીગરો ગરબાનું નિર્માણ કરી રહ્યા છે તેનો આ અહેવાલ। નવલી નવરાત્રિ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં નવરાત્રિનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। ખેલૈયાઓ આતુરતાપૂર્વક નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે ત્યારે નવરાત્રિ સ્પેશિયલ આ ખાસ અહેવાલમાં પ્રથમ આદ્યશક્તિમાં જગદંબાના ગરબાની વાત કરવી છે। નવરાત્રિમાં ગરબા રાખવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ગામડાઓમાં કે શેરી ગરબાઓમાં આજે પણ માતાજીના ગરબાની સ્થાપના થાય છે। શહેરોમાં ઘેર ઘેર ગરબો ફેરવવા જનાર બાલિકાઓ ભાગે જ જોવા મળે છે, પરંતુ ગામોમાં આજે પણ બાલિકાઓ ગરબાના ગીતો ગાઈને શીશ માંગે છે ત્યારે આ ગરબા બનાવવાનો કારોબાર જિલ્લા મથક ભુજ સહિત ગામડાઓમાં પણ ધમધમ્યો છે। કુંભારો ચાકડે માટી ચડાવીને માતાજીના ગરબાને ઘાટ આપી રહ્યા છે।
तो दीवड़ा बनावानी कामगिरी पण धूम चाली रही छे। गरबा बनावनार मुख्यत्वे मुस्लिम कुंभार समाजना कारीगरो छे। त्यारे हिंदुओना नवरात्रि जेवा महत्वना तहेवारमां मुस्लिम बंदाओ माटीने घाट आपीने गरबा बनावी कोमी एकताना दर्शन करावी रह्या छे। छेल्ला 1.5 मासथी कुंभार कारीगरो गरबानी मांगने पहोंची वळवा ચાક ફેરવીને ગરબાઓ બનાવી રહ્યા છે, ત્યારે આગામી સપ્તાહથી ગરબાનું ધૂમ વેચાણ પણ શરૂ થઈ જશે। મુંદ્રા છે, ગાંધીધામ છે, માંડવી છે, ત્યાંને અમારે ગરાગીઓ છે। 8-10 હજાર અમારા ગરબા વર્ષોગત બનાવીએ છીએ અને અમે આ 5-7-8-10 જણા કારીગર આ કામ અમે માટીનું કરીએ છીએ। હિન્દવારે માટી આડી આદિપુર આડ્યું, ગાંધીધામ આડ્યું, અંજાર માળ વીજ્યું હતું, નાકપાણી વીજ્યું હતું, માળા સાથે ઘણા ખાઈ ઠેકાણે વીજ્યું હતું। ઓછી મુજા સાત 3 મહિના સાથે માળ બનાવ્યું હતું। મેં 3 મહિને સમજી ગયું કે 8-9 હજાર ગરબા ભીયા હતા, એ તો ઉપરાંત વધુ નથી, ઓર્ડર નથી મળે માલ ભાઈ માલ તો અહીં કુંડે ફરી છે, ઘણા ખાતરી દીધા ઈદા કમ બંધ થાય પાછું આગળ જાડ દીએ એ હોલસેલ ભાવ તો આટલી ભાવ લીધા દીધું યથાવધ ભાઈ ભાવ જો કોઈ કાઢાને બેટિંગ કરી હતી। નવરાત્રિમાં ખેલૈયાઓ સજી ધજીને જતા હોય છે, ત્યારે આ વર્ષે પણ બજારમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસ નવરાત્રિ માટે આવી ચૂક્યા છે અને તેની ખરીદી માટે પણ ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે। ત્યારે જોઈએ આ વર્ષે નવરાત્રિને લઈને ટ્રેડિશનલ વસ્ત્રોમાં કેવી વેરાયટીઓ આવી છે। નવરાત્રિમાં 9-9 દિવસ સુધી માં જગદંબાની આરાધના કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિ દરમિયાન ચાચર ચોકમાં થનગનવા માટે ખેલૈયાઓ થનગનતા હોય છે। તેવામાં નવરાત્રિના ખાસ વસ્ત્રોની પણ બોલબાલા હોય છે। હાલ જિલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં નવરાત્રિને લગતા ટ્રેડિશનલ ડ્રેસીસની માંગ ખૂબ વધી છે। અત્યારથી જ નવરાત્રિના રસિયાઓ અવનવા વસ્ત્રોની પસંદગી કરીને ખરીદવા ઉમટી પડ્યા છે। દર વખતે બજારમાં જુદી જુદી વેરાયટીઓ આવે છે, તેમ આ વર્ષે પણ ચણિયાચોળી, કેડિયા, શેરવાની, સાડીમાં વિવિધ આઇટમો આવી છે। ગત વર્ષે નવરાત્રી દરમિયાન રામલીલા ચણિયા ચોળી હોટ ફેવરિટ રહી હતી, તો આ વર્ષે બાજીરાવ મસ્તાનીએ નવરાત્રીમાં બાજી મારી છે। આ ઉપરાંત પણ અવનવી ડિઝાઇનના ટ્રેડિશનલ વસ્ત્રો બજારમાં ધૂમ મચાવી રહ્યા છે। દર વખતે નવરાત્રીમાં અલગ અલગ ચણિયા ચોળીની ડિમાન્ડ રહેતી હોય છે, જે રીતે ગયા વર્ષે સ્કર્ટ સ્ટાઇલ વધારે ચાલતા હતા, આ વખતે થોડોક ઉમેરો થયો છે રામલીલા પછી બાજીરાવ મસ્તાની, અને સ્કર્ટ ટાઈપ આ વખતે વધારે ચાલવાની ગણતરી છે। પણ સમય જતાં હજી થોડી નવરાત્રી વાર છે, એટલે લોકલ ગ્રાહકી સમય જતાં જતાં છેલ્લી ઘડીએ વધારે દેખાશે। ચણિયાચોળી 900 થી લઈ અને 2200-2500 સુધીની રેન્જમાં, જે રીતે આપણે મલ્ટી કલર જોઈ 2500ની રેન્જમાં, ઈ રેન્જમાં વધારે જોવા મળે। ઘરાકી હાલ તો ઓછી છે, પણ દર વખતે એવું થતું હોય છે કે જ્યારે લાસ્ટ મુમેન્ટ થાય ત્યારે ઘરાકી સારી નીકળતી હોય છે। ભુજ કે જો ટ્રેડિશનલ નવરાત્રી કે ટાઈમ પે જો ભી નવ ચનિયા ચોલી હૈ વો મુજે મેરી બેટી કો બહોત પસંદ હૈ ઓર હમ જો પહેનતે હૈ વો હમારે પરિવાર વાલોં કો ભી અચ્છા લગતા હૈ તો વો કોલ કરકે હમે બોલતે હૈ તો સ્પેશિયલ હમ ઉનકે લિયે યે સબ યહાં સે ભેજતે હૈ। अच्छे कलेक्शन है, मल्टी कलर में है, सिंगल कलर में है और सभी रेंज के यहाँ पे होते हैं, तो यहाँ का जो भी मटेरियल होता है बहुत अच्छा है मटेरियल। તો ગરબા અને ડ્રેસીસની સાથે સાથે ખેલૈયાઓ અવનવી સ્ટાઇલથી રમવાનું પણ પસંદ કરે છે, ત્યારે છેલ્લા એકાદ પખવાડિયાથી ઠેર ઠેર ડાન્સ ક્લાસીસમાં પણ ખેલૈયાઓનો ધસારો જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખીને નવરાત્રિમાં ધૂમ મચાવશે। નવરાત્રિના રાસ ગરબાના શોખીન ખેલૈયાઓના મન નવલી નવરાત નજીક આવતા મોર બનીને થનગનતા હોય છે, ત્યારે 9-9 દિવસ સુધી નવરાત્રિમાં છવાઈ જવા માટે યુવાનો તેમજ બાળકો અવનવા સ્ટેપ શીખી રહ્યા છે। ભુજમાં તો અનેક ડાન્સ એકેડેમીમાં છેલ્લા એકાદ માસથી રાસ ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ઝુંબા ડાન્સ એકેડેમી દ્વારા ખેલૈયાઓને અવનવી સ્ટાઇલમાં ડાન્સ શીખવવામાં આવે છે। ટ્રેડિશનલ ગરબાની સાથે તેમાં વેસ્ટર્ન ટચ ઉમેરી નૂતન ફ્રી સ્ટાઇલના સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે। હાલ ઠેર ઠેર નવરાત્રિઓમાં કોમ્પિટિશન રાઉન્ડ હોવાથી ખેલૈયાઓ વધુ સારી રીતે પરફોર્મ કરી શકે તે માટે તાલીમ લઈ રહ્યા છે, જેમાં દોડ્યુ, પ્રોપચ્યુ, 6 ટ્રેપરેબલ્સ, ફ્રી સ્ટાઇલ્સ, જુમ્બોલિક અને ફોક ફિટનેસની આઇટમો શીખીને યુવાનો ધૂમ મચાવશે। તેમાંય આ વર્ષે પ્રાચીન રાસ ગરબાને વેસ્ટર્ન સ્ટેપ સાથે ભેળવીને કંઈક નવું શીખવવામાં આવ્યું છે। રાસ ગરબા આમ તો શારીરિક ફિટનેસ માટે મહત્વના હોય છે, એટલે સ્ટેપ પણ એવી રીતે ગોઠવાયા છે કે યુવાનોની કસરત પણ થઈ જાય અને નવરાત્રિમાં મોજ પણ પડી જાય।
युवानो अवनवा स्टेप शीखीने थनगनवा तैयार छे। ट्रेडिशनल वस्त्रों पण बजारमां आवी चूक्या छे અને આદ્યાશક્તિમાં જગદંબાના ગરબા પણ તૈયાર થઈ ગયા છે। ત્યારે આગામી 1 ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। મને 2-3 વીક થઈ ગયા અને અમે અહીંયા દોઢિયું પોપટીનું ફ્રી સ્ટાઇલની બધું શીખીએ છીએ। હમણાં એક્ઝામ્સ છે એટલે થોડી ઓછી, પણ પછી એક્ઝામ પૂરી થશે એટલે હું છે ને અહીંયા પ્રેક્ટિસ કરવા આવું છું અને પછી હું જઈશ રમવા। અચ્છા, નવા ઘણા બધા છે, ડોટ્યું, પોપટ્યું, ઝુંબાવિત ગરબા, બેલીવિત ગરબા, હિંચ છે, સિક્સ સ્ટેપ રિવર્સ છે, ફ્રી સ્ટાઇલ છે, બહુ જ મજામાં આવે, જલ્દી આવે, નવરાત્રિની જ વેટ કરીએ છીએ। ક્લાસીસ તો 2 મંથથી સ્ટાર્ટ થઈ ગયા છે, બીકોઝ આ વખતે છે ને તે નવરાત્રિ અને સાથે સાથે એક્ઝામ્સ બધાની ચાલુ છે, તો બધા પોતાના કન્વિનિયન્ટ ટાઈમ પ્રમાણે અને બધાનું એડજસ્ટ કરીને બધાએ પહેલે શીખી ગયા છે અને ઘણા હવે આવે છે અને અત્યારથી બુક કરાવી ગયા છે। લાસ્ટ સપ્ટેમ્બર લાસ્ટ 1 વીકમાં બી ઘણા બધા શીખવા આવવાના છે। ક્રેઝ તો બહુ સારો છે, બટ સ્ટીલ કે કિડ્સની એક્ઝામ્સ છે તો એમાં એવું છે કે બધા ડિવાઈડ થઈ ગયા છે। દોઢિયું, પોપટિયું, પછી સિક્સ સ્ટેપ રિવર્સ, પછી ફ્રી સ્ટાઇલ તો છે જ, દાંડિયા અને પંચિયા તો હોય જ છે। આ વખતે મેં ઝુંબાવિત ગરબા અને બેલીવિત ગરબા બેસાડ્યા છે। હું ઓફિશિયલી ઝુંબા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છું અને મારી પાસે લાઇસન્સ છે, તો મેં કંઈક નવું ક્રિએટિવ કર્યું છે। ફોક ફિટનેસની સાથે સાથે મેં ઝુંબા ફિટનેસ પણ એડ કર્યું છે કે જેથી આવનારી કિડ્સ અને આવનારી જનરેશન માટે કાંઈ નવું મળે અને સાથે ફિટનેસ બી રહે। અને હવે શું છે કે વેસ્ટર્ન સ્ટેપ્સની બધી બહુ બધી માંગ છે, ટ્રેડિશનલ ગરબા બહુ ઓછા થઈ ગયા છે રમવામાં, તો બધાને નવું કંઈક જોઈએ છે, તો અમે લોકોએ બધું મિક્સચર કરીને આપ્યું છે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ફરીથી મળીશું આવતીકાલે, નમસ્કાર।